દર્શક મિત્રો સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરી શહેરમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર હવન ગુરુપૂજન અને મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરાયા વેડ બાદ અન્ય એક બ્રિજમાં ભ્રષ્ટાચાર પ્રમુખ સ્વામી બ્રિજ પર ઠેર ઠેર તેવા ખાડા પડ્યા ડિંડોલીમાં ઢરપકડ પાટી પશુ પકડ્યા તો પશુપાલકો દોરડા કાપી છોડાવી ગયા સુરતના બસ સ્ટેપોમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ ગંદકીના થરને કારણે કર્મચારીઓ પરેશાન લોકપ્રિય હિન્દી સિરિયલના કલાકારે એક્ટિંગનો ઉપયોગ કરી લોકોને છેતર્યા ઠગ સામે છેતરપિંડીના બે ડઝન ગુના નીકળ્યા સુરતના પરમાં બ્લેક ક્લિપ બે મિત્રોના સમાચાર વિગતે જોઈએ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સુરતના અટલ આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તોનું ખોડાપુર મંદિરે ઉમટી પડ્યું હતું આ ઉપરાંત ગુરુપૂર્ણિમા નિમિત્તે હવન ગુરુપૂજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ છે દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરે ઉમટી પડ્યું હતું આ ઉપરાંત ગુરુપૂર્ણિમા નિમિત્તે હવન ગુરુપૂજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું બટકગીરી મહારાજે સૌ લોકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન આપ્યા હતા પણ જયારે આધ્યાત્મિક નું ક્ષેત્ર હોય ત્યારે આપણે બધા મળીને આપણે આ કાર્યક્રમ વધારવો જોઈએ તો આપણે આપણે આ મોદી મહાદેવ મંદિર મનશ્રી બટુગીરીજી આજ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા મિત્રો જીવનમાં ગુરુની ખાસ જરૂર છે અને આપણે ઘણીવાર કહેતા હોય કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મોલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા મોક્ષ એટલે ગુરુની કૃપા હોય તો પ્રાપ્ત થાય અને ધ્યાન ગુરુનું ધરવાનું છે શબ્દનું ધ્યાન ધરવાનું છે એટલે રામ અને કૃષ્ણના પણ જો ગુરુ હોય તો આપણે પણ એક મામૂલી જીવાત્મા છીએ અને પરમાત્મા તરફ લઈ જવાનો માર્ગ એટલે ગુરુ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ગુરુની જરૂર છે અને આજે ભારતની અંદર પણ ભારત એક વિશ્વગુરુ બની રહ્યું છે એ પણ એક ગુરુપૂર્ણમાની આપણે એવી શુભકામના કરીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આજે આ પાવન પ્રસંગે ગુરુપૂર્ણિમાની શુભકામના પાઠવી છે ભારે ભીડ જોવા મળી હતી જયારે લંકા વિજય મંદિર ખાતે પણ લોકો ઉમટી પડ્યા હતા લોકોએ પોતાના ગુરુનું પૂજન કરી વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા બ્રિજ નજીક આવેલા લંકા વિજય મહાદેવ મંદિર આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી મંદિરના મહંત સીતારામ બાપુના સાનિધ્ય અને આશીર્વાદ હેઠળ આજ રોજ ગુરુ પૂજન તેમજ મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગુરુ પૂર્ણિમાને લઈ મોટી સંખ્યામાં લોકો લંકા વિજય મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂજન કરી ગુરુના વિશેષ આશીર્વાદ લેવાની સાથે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો जय गुरु जी महाराज की जय सदगुरु महाराज की जय आज गुरु पूर्ण त्यौहार पूरे भारतवर्ष में धार्मिक मानताओं को अनुसरण गुरु ने स्थान बद्धे करता आगर है गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु ब्रह्मा का रूप है गुरु विष्णु का रूप है गुरु साक्षात ब्रह्म स्वरूप है गुरु गोविंद दोनों का एक काके लागो पाए बलिहारी गुरु आपने गोविंद दियो लखाए कि गुरु ने एक एवो छे कि जारी जीव अंधकार में होए छे इन्हें प्रकाश में लावा मटी गुरु माने और रू गुरु माने अंधकार रू माने प्रकाश जो अंधकार से प्रकाश की ओर ले जाए हैं जो अंधकार से प्रकाश में जो अज्ञानता से ज्ञानता का वो प्रेरणा करे जो दुखों से सुखी को और को लेके जाए उसका नाम है गुरु अपनी ઋષિ પરંપરા મેં ગુરુની સ્થાન સર્વોપરી છે ગુરુ જ્ઞાન આપે છે એ શિક્ષા ગુરુ હોય એક ગુરુ હોય મંત ગુરુ હોય છે તો એવા રીતે આજ પૂરે ભારત વર્ષની ગુરુ પૂર્ણમા છે ગુરુ ચરણ પાદકા છે વેદ વ્યાસજીની પૂજા ગુરુજીની પૂજા રંગે ચંગે

આ ઉપરાંત શિક્ષકોની શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આધ્યાત્મિક અને પવિત્ર પૂજા શાળાના ટ્રસ્ટી સંતા સુરતના તાપી નદી પર બનેલા વેડવરિયા બ્રિજનો એપ્રોચ બેસી જવાની ઘટના તાજી છે ત્યાં શહેરના વધુ એક ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવી ગયો છે સુરતના અશ્વની કુમાર રોડ પર આઠ વર્ષ પહેલા બનેલા બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે

પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાલિકાની કામગીરી પોલ ખોલી રહ્યા છે થોડા દિવસ પહેલા સુરતમાં તાપી નદી પર બનેલા વેડવરિયા બ્રિજ પરના એપ્રોચ પર ખાડો પડી ગયો હતો બ્રિજ બન્યાના એકતાળીસ દિવસમાં જ બ્રિજમાં ખાડા પડ્યા હોવાની પાલિકાની કર્મચારીઓ પર પગલા ભરવા સાથે હવે આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટર અને PMC સામે પણ પગલા ભરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે આ ઘટના હજુ શાંત પડે તે પહેલા સુરત પાલિકાના વધુ એક બ્રિજ વિવાદમાં આવી રહ્યો છે અશ્વની કુમારથી જીઆઈડીસી તરફ જતા પ્રમુખ સ્વામી બ્રિજ પર પચાસ થી વધુ ખાડા પડી ગયા છે પાલિકાના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કહ્યું હતું કે આ બ્રિજ પર પચાસ થી વધુ ખાડા પડી ગયા છે આ ખાડામાંથી સળિયા દેખાઈ રહ્યા છે તેના કારણે વાહન ચાલકોને નુકસાન થવાની સાથે તેઓને મુશ્કેલી વધી શકે તેમ છે તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે આઠ વર્ષ પહેલા બ્રિજ બન્યો હતો તે બ્રિજમાં આવી રીતે ખાડા પડી જતા તો બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને મટીરીયલ હલકી ગુણવત્તાનું લાગે છે તેથી સિમ્પલ ચેક કરાવવા સાથે વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ હાલમાં પાલિકાએ આ ખાડા પૂરવા માટે કામગીરી શરૂ કરી છે પરંતુ આઠ વર્ષમાં જ બ્રિજમાં ખાડા પડી જતા હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઊભો થયો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ઉમિયા ચોક ખાતે રખડતા ઢોરને લઈને ફરિયાદો મળી રહી હતી જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી રખડતા ઢોરને પકડવા માટે ઉમિયા ચોક ખાતે પહોંચી હતી ઢોર પકડ પાર્ટી દ્વારા ત્રણ થી ચાર ઢોરને રખડતા જોતા પકડાયા હતા ઢોરને બાંધી દીધા બાદ તેમને માલિકો દોડી આવ્યા હતા અને ઢોર પકડ પાર્ટીના લોકો સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું બાદમાં પશુપાલકો દ્વારા એસએમસીના કર્મચારીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો હતો બાદમાં દરોડા દોરડા કાપી પશુઓને છોડાવી લીધા હતા પશુપાલકોને ઢોર પકડ પાર્ટી દ્વારા પોતાના ઢોર પકડ્યાની માહિતી મળતાની સાથે જ દોડી આવ્યા હતા દલીલો કરી હતી કે ઢોર એકલા રખડતા ન હતા અમે તેમની સાથે જ હતા જો કે ઢોર પકડ પાર્ટી જ્યારે આ ઢોર પકડ્યા ત્યારે તેઓ રસ્તા ઉપર રખડતા જોવા મળ્યા હતા પશુપાલકોએ દાદાગીરીથી બાંધેલા ઢોરને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પશુપાલકોએ પોતાના ખિસ્સામાંથી હથિયાર કાઢીને જે દોડા વડે પશુઓને બાંધવામાં આવ્યા હતા તે કાપી ઢોર છોડાવી લીધા હતા સુરતમાં રખડતા ઢોરનો પ્રશ્ન હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ પર ઢોર રખડતા નજરે પડે છે ઢોર પકડ પાર્ટી દ્વારા રખડતા પશુઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી છે પરંતુ સાથે સાથે પશુપાલકો સાથે સંઘર્ષ ઘર્ષણના બનાવો અટકાવવાનું નામ લેતા નથી સુરતના એસટી બસ ડેપો ભારે વરસાદને કારણે કિચડમાં ખદબદી રહ્યો છે સુરત સ્ટેશન પાસે આવેલા એસટી બસ ડેપો નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે મેટ્રોના કામકાજને લઈને માટીના ઢગલા કરવામાં આવ્યા હતા આ ઢગલા વરસાદના કારણે કાદવમાં પરિવર્તિત થઈ ગયા છે કેટલીક બસો પણ કિચડમાં ફસાઈ ગઈ છે જે બસોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવે છે સુરત એસટી બસ ડેપો હાલ કાદવમાં ફેરવાઈ જતા ત્યાં પાંચ જેટલી બસો ફસાઈ ગઈ હતી આ બસોને ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી આ બસ ડેપો એકસો થી બસો બસોની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે ત્યારે હાલ કાદવના કારણે બસના ચાલકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ ડેપોમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે હાલમાં સુરત બસ ડેપો કાદવમાં ફેરવાઈ ગયો છે બસ ડેપોમાં એક ફૂટ જેટલું કીચડ જામી ગયું છે જેમાંથી તેમને પસાર થવું પડે છે આ બસ ડેપોમાં તમામ બસોનું મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ થાય છે પરંતુ બસ ડેપોની આવી દશાને કારણે કાદવનો ભરાવો થઈ ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે બસ ડેપોની નજીકમાં ચાલી રહેલા મેટ્રોની કામગીરી દરમિયાન માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા આ માટીના ઢગલાને વરસાદની સિઝન પહેલા હટાવવા માટે વારંવાર કોન્ટ્રાક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી તેને કોઈ ધ્યાને ન મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓને પણ આ વાતની લેખિતની જાણ કરવામાં આવી હતી પરંતુ તે લોકોએ આ આડા કાન કરી દીધા હતા જેના પરિણામે સુરતમાં ચાર દિવસ પહેલા ભારે વરસાદ બાદ આવી ઉભ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી સુરતની રાંદેર પોલીસે છૂટા પૈસા આપવાના બહાને અલગ અલગ દુકાનદારોને છેતરનાર મહાઠગને ઝડપી પાડવામાં સફળતા મળી છે ઠગને ઝડપી પાડ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ખૂબ જ પ્રચલિત હિન્દી સિરિયલ રાધા ભીમ અને કંચનાનું પાત્રમાં એક્ટિંગ કરતો હતો અને એક્ટિંગ કરવાના અનુભવનો ઉપયોગ કરી લોકોને છેતરવામાં કરતો હતો ઉપરાંત ડ્રગ્સના નશા અને વૈભવી લાઈફસ્ટાઈલ પૂરી કરવા લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા એકત્રિત કરી ઉડાવતો હતો પોલીસે તેની ધરપકડ કરતા 420 ના 23 ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી સુરતના રાંદેર વિસ્તારમાં થોડા દિવસો પહેલા ત્રણ અલગ અલગ વિસ્તારમાંથી એક જ મોડેશ ઓપરેન્ડિંગ મુજબ છેતરપિંડીના ગુના નોંધાયા હતા રાંદેરમાં બેકરી પાણી અને જ્વેલર્સમાં વેપારી સાથે છૂટ્ટા પૈસા આપવાના બહાને રોકડા રૂપિયા શેડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને આધારે રાંદેર પોલીસ સતત આ મહાઠગને ઝડપી પાડવા તપાસ કરી રહી હતી જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજના આધારે ઠગને ઝડપી પાડવા પ્રયત્ન કરી રહી હતી દરમિયાન પડે પોલીસને મળેલી બાતમીના આધારે દુકાનના વેપારીઓ સાથે રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠક અહેમદ રજા ઉર્ફે અયાન ઝોન યકીન તૈલુને વેસુ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રામદેવ રામદેવ પોલીસે ઝડપી પાડેલ મહાઠક અહેમદ રજા જોલે યકીન તૈલીની મોડેશ ઓપરેટિવ વિશે માહિતી આપતા ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આરોપી દવાની દુકાન જ્વેલર્સની દુકાન કરિયાણાના વેપારી સહિત નાની મોટી દુકાનો ધરાવનારને છેતરપિંડી માટે નિશાન બનાવતો હતો આરોપી અહેમદ રજા ઉર્ફે અયાન જોલ યકીન તૈલીની ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું કે આરોપી છેલ્લા બે વર્ષથી સુરતમાં ભાડેથી એકલો રહે છે અને કોઈ કામકાજ કરતો નથી પિતા યકીન યુનુ સૈલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાનું કામ કરે છે આરોપી ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ એક વર્ષ સુધી જનતા માર્કેટમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતો હતો જો કે ઠગ આરોપી અહેમદ રઝા તેલી હાઈટ બોડી સાથે શરીરને મજબૂત બાંધાવતો હોવાથી એક્ટિંગમાં રસ હતો જેથી થોડા વર્ષો અગાઉ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક પર એકાઉન્ટ બનાવી તેમાં રીલ્સ બનાવીને અપલોડ કરતો હતો અને ત્યારબાદ ઉમરગામ ખાતે મોડલનું કામ કરવા ગયો હતો પકડાયેલા આરોપી અહેમદ રઝા તેલી ઉમરગામમાં મોડલનું કામ શીખ્યા બાદ વર્ષ 2017-18 માં સ્ટાર ગ્રુપની ચેનલ પર આવતી ખૂબ જ લોકપ્રિય રાધાકૃષ્ણ સિરિયલમાં કામ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું આ સિરિયલમાં તેમણે ભીમ તથા કંસના પાત્રનો બોડી ડબલનો રોલ કર્યો હતો આ સાથે કેટલાક ખરાબ મિત્રોની સોબત થતા ધીરે ધીરે ડ્રગ્સના નશા તરફ રવાડે ચડી ગયો હતો આ દરમિયાન મુંબઈમાં વૈભવી કાર મોબાઈલ તેમજ મુંબઈ ખાતે હરવા ફરવાના કારણે નાઈટ લાઈફની આદતો પડી ગઈ હતી જેથી વધુ પૈસાની જરૂર પડવા લાગી હતી

અયાન જોલ યકીન તેલી જે મૂળ સૌરાષ્ટ્રના ધોરાજીનો પત્ની છે હાલમાં તે વેસુમાં કોઈની સાથે મકાન ભાડે રાખીને રહેતો હતો રાંદેર વિસ્તારમાં બે ગુના ઉપરાંત ઉત્તરાયણ સરથાણા સિંગણપુર વગેરે પોલીસ સ્ટેશનના નજર ચૂકાવીને અથવા તો છેતરપિંડી કરીને કોઈ છૂટા પૈસા લઈ અને એમની પાસેથી મોટી નોટોના બંડલ લેવા માટે આ આરોપી છે એ અલગ અલગ જગ્યાએથી સામાન્ય સંજોગોમાં જ્વેલરી શોપ મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાન આવા લોકો પાસેથી એમના જ્યારે માલિક ન હોય અને એમના માણસો જ્યારે કામ કરતા હોય ત્યારે હું બાજુની જે દુકાનમાં કામ કરું છું આવું જણાવી અને એમની પાસેથી પૈસા જે છૂટા પૈસા લઈ ગયા હોય એ પણ લઈ જાય અને એમની પાસેથી જે મોટી નોટો લીધી હોય એ પણ લઈ જાય અને આવી રીતે લોકોને છેતરપિંડી કરનારો જેમનો ઇતિહાસ લગભગ બે હજાર સત્તરથી તો બે હજાર એકવીસ સુધી એમના વિરુદ્ધ સત્તરથી વધારે ગુનાઓ પણ દાખલ થયેલા છે સુરત શહેર ઉપરાંત હાંસોટ અને બારડોલીમાં પણ અગાઉના ગુનામાં એ પકડાયેલો છે આ ગુનાની ખાસ કરીને વધુ તપાસ કરતા અને આરોપીની પૂછપરછમાં હાલ સુધી એવું જાણવા મળેલું છે કે આ આરોપી અગાઉ ડ્રામા અને નાટકમાં અને ફિલ્મની સિરિયલમાં પણ કામ કરતો હતો એટલે એ લોકોને આવી રીતે છેતરવામાં પોતે એક સારી એક્ટિંગ કરી શકે છે બીજું કે એ મુંબઈ પણ ત્યાં ફિલ્મમાં ને એમાં કામ કરેલું છે હિન્દી ને એમાં એટલે એમની જે લાઇફસ્ટાઈલ છે એ ખૂબ વૈભવી અને અલગ અલગ રૂપિયા આવી રીતે વાપરવાનો ખૂબ શોખીન થઈ ગયો હોય તો અલગ અલગ લોકો પાસેથી એમણે ગુનાઓ જેમ ચીટિંગ કરેલું છે હાલ એમને સુરત શહેરના પાંચ ગુનાઓ છે એમાં ડિટેક્ટ થાય છે સુરતના વિસ્તારમાં બાઇક સ્લીપ થતા બે મિત્રોના ના મોત નીપજ્યા હતા તેના ગામથી ઘરે પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બંને પરિવારના એકના એક દીકરા હતા જ્યારે એક યુવક બે દીકરીઓનો પિતા હતો સુરત ઈચ્છાપુરના વાસવા ગામ નજીક એલએનટીના બે કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હતા બંને યુવાનો તેના ગામથી ઈચ્છાપુર ઘરે પરત ફરતા કાળનો કોળિયો બની ગયા હતા ઈચ્છાપુર ગામના સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે બંને એલએનટીમાં કોન્ટ્રાક્ટ પર જોબ કરતા હતા સાગર અપર્ણિત અને જતિન પરણિત અને બે દીકરીઓનો પિતા હતો ઈચ્છાપુર પોલીસે જણાવ્યું હતું કે ઘટના લગભગ મોડી રાતની છે બંને યુવાનો વાસવા ગામના રોડ પરથી જાડી ઝાકરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા ઘટના સ્થળ પાસે બાઇક પણ મળી આવ્યું હતું તપાસ કરતા બંને યુવાનો ઈછાપુર ગામના રહેવાસી જતિન રમેશભાઈ પટેલ અને સાગર બળદેવભાઈ પટેલ હોવાનું જણાઈ આવ્યું હતું ઈચ્છાપર ગામના સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષીય સાગર પટેલ અપારણિત હતો અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો

લોકોને સેલ્ફી લેવી તથા વિડીયો ઉતારવાનું એવું તો ઘેલું લાગ્યું છે કે જીવન જોખમમાં લેતા પણ અચકાતા નથી સમયાંતરે અનેક લોકો વ્યક્તિઓ માટે માત્ર સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ભેટ્યા છે છતાં પણ સુધરવાનું નામ લેતા નથી વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ્સ પ્લાઝા કોમ્પ્લેક્સ ઉપર બે યુવકો જોખમી ભરી રીતે બનાવવામાં બનાવતા અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા છે બે યુવકો કોમ્પ્લેક્સ ઉપર ચઢીને જોખમભરી રીતે કેમેરાનો ઉપયોગ કરીને રીલ્સ બનાવતા હોય તેવું જણાય આવે છે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના વિડીયો મૂકવા માટેનો ઘેલો યુવકો માટે ખૂબ જોખમી પુરવાર થઈ રહ્યો છે છતાં પણ યુવકોનો આ શોખ એવો છે કે જાણે પોતાના જીવની પણ ચિંતા કરતા નથી ધ ગ્રાન્ડ્સ પ્લાઝા ઉપર વિડિયોગ્રાફી કરવા ચઢેલા યુવકો જોઈને રાહદારી દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે યુવકો કેવી રીતે જોખમ ખેડી રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે યુવા પેઢીમાં જે રીતે સોશિયલ મીડિયા ઉપર છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે તેને કારણે અવનવા કરતા હોય અને જોખમમાં ઉઠવતા હોય છે સોશિયલ મીડિયામાં બધા કરતા અલગ વિડિયો અને સેલ્ફી લેવાનો ટ્રેન્ડ યુવકો માટે ઘાતક પુરવાર થઈ રહ્યો હોય છતાં પણ યુવકો તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી રેસ્ટોરન્ટ પર જમવાનું બુક કરાવવા અને યુટ્યુબ પર વિડીયો લાઈક કરવાના નામે ટાસ્ક આપી કમિશનની લાલચમાં ચીટિંગ કરતી ટોળકીના ચાર ઠગેબાજોને હજીરા અને સાયબર ક્રાઇમ પોલીસે કર્ણાટક અને વડોદરાથી પકડી લાવી છે ડિંડોલી પ્રયોગશા સ્ટારમાં રહેતા સાડીના વેપારી પિયુષ કોઠારીને ઈશિકા રેડ્ડીએ મેસેજ કરી રેસ્ટોરન્ટમાં જમવાનું બુક કરાવવા ટાસ્ક પેટે કમિશન આપવાની લાલચ આપી હતી

ચલાવતા માંગુ દપ્પાને ત્યાં પ્રકાશ પૂજારી રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન આરોપી માંગુન દપ્પાએ પ્રકાશને વીસ હજારની રકમ આપી તેનું બેંક ચેકબુક એટીએમ કાર્ડ સહિતની વિગતો લઈ લીધી હતી સાડીના વેપારીના સાત લાખ છેતાળીસ હજાર ટોળકીએ પડાવી પંચોતેર હજાર પ્રકાશના ખાતામાં જમા કરાવ્યા હતા પ્રકાશનું બેંક ખાતું લઈ માંગુન દપ્પાએ આગળ કોને આપ્યું તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે નવસારી એલસીબીને મોટી સફળતા મળી છે એકાવન જેટલી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનારા રીઢા ગુનેગારને એલસીબીએ ઝડપી પાડી નવસારી જિલ્લાના જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના વણ ઉકલે ગુનાને ડિટેક્ટ કર્યા છે પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા સાત લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે પકડાયેલા આરોપીના ચોરી કરવાની પદ્ધતિની વાત કરવામાં આવે તો આ ચોરને દિવસના ચોરી કરવામાં જ ફાવટ હતી બપોરના સમય મહિલાઓ બાળકોને ટ્યુશન મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ ખેલાડી પોતાનો ખેલ કરતો હતો બાઇક લઈને નીકળે સાથે એક મોટો ડિસમિસ રાખે ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમય તાળુ તોડી ઘરમાં પ્રવેશી લોકોને તોડી માત્ર પચીસ મિનિટમાં હાથ સફાઈઓ કરી નાસી જતો આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથે તાળી આપી રહ્યો હતો એલસીબીના પોલીસ કર્મચારી સંદીપભાઈ પીઠાભાઈ અને અર્જુનભાઈ પ્રભાકરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ગાંધી રેલવે ફાટક ઓવરબ્રિજના પશ્ચિમ અબરામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્મા આ બાદ ઝડપાઈ ગયો હતો પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો ચોરી કરી સીધો તે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જે મોટા મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો

કોડ રૂપિયા સાત લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલ એલસીબી પાસેથી આરોપીનો કબજો જલાલપુર પોલીસને મેળવ્યા બાદ ટાઉન પોલીસ સ્ટેશને તેનો કબજો આપવામાં આવશે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારમાં કલેશ થતા વાત છુટ્ટાછેડા સુધી પહોંચી હતી જોકે છુટ્ટાછેડા લેતા પહેલા પરણિતાએ પતિ પાસે ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હોવાની વાત પર પતિએ હકારાત્મક વલણ દર્શાવ્યા બાદ પચાસ લાખ અને ઘરની માંગણી કરવામાં આવી હતી આ પછી મામલો બગડ્યો હતો આ બાદ સસરાએ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને જમાઈના ઘરમાં આગ લગાવી દીધી હતી આ કારણે ઘરનો ફર્નિચર સહિતનો માલ સામાન બળી ગયો હતો અને પાર્કિંગમાં મૂકેલા વાહનો પણ સળગી ગયા હતા જેમાં પોલીસે ફરિયાદના આધારે સસરાની ધરપકડ કર્યા બાદ યુવકની પત્નીની પોલીસે ધરપકડ કરી છે ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારમાં કલેશ થતા વાત છૂટાછેડા સુધી પહોંચ્યા બાદ છૂટાછેડા લેતા પહેલા પરિણીતાએ પતિ પાસે ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હોવાની વાત પર પતિએ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું જોકે બાદમાં પચાસ લાખ અને ઘરની માંગણી કરવામાં આવી હતી આ પછી મામલો બગડ્યો હતો પત્નીને છૂટાછેડા આપવા માટે પચાસ લાખની માંગણી અને વેસો વિસ્તારમાં આવેલા ટુ બીએચકે ફ્લેટની માંગણી કરતા પતિએ ઇનકાર કરી દીધો હતો યુવકે રૂપિયાની માંગણી વધતા પિસ્તાળીસ લાખ રૂપિયા સુધી પત્નીને આપવાની વાત સ્વીકારી હતી પરંતુ પચાસ લાખ રોકડા અને ફ્લેટની માંગણી કરાઈ રહી હતી અંતે યુવકના પિતાએ કંટાળીને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી દીધી હતી આ પછી પરિણીતાના પિતાએ ઉશ્કેરાઈને જમાઈના માતા પિતા અને ભાઈ બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે સસરા જમાઈના ઘરે પહોંચ્યા તો ત્યાં કોઈ હાજર ન

ત્યારે વેસુ વિસ્તારમાં અણુવ્રત પાસે રોડ પર ટ્રાફિક પોલીસ હોવાથી બાઇક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દીધી હતી દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતા એક મિત્ર ફરીદ શેખનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે ઉમરવાડા ખાતે અઢાર વર્ષીય રફ ફરીદ શેખ પરિવાર સાથે રહેતો હતો પિતા સુથાર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મૂળ મહારાષ્ટ્રનો પરિવાર વીસ વર્ષથી સુરતમાં રહે છે પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે ફરીદ કાપડની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો ગત રોજ રવિવારની રજા હોવાને કારણે ફરીદ બે મિત્ર સાથે બાઇક પર ફરવા નીકળ્યો હતો દરમિયાન તેઓ અણુવ્રત દ્વાર પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક પોલીસ હોવાથી બાઇક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દીધી હતી દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતા ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીજનું મોત નીપજ્યું હતો જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યારે અન્ય બે યુવકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે સુરતમાં સિટી અને બીઆરટીએસ બસ અકસ્માતોને લઈને સતત વિવાદમાં રહે છે બે દિવસ પહેલા જ બીઆરટીએસ બસ બસ સ્ટેન્ડમાં ખુસાડી દીધી હતી જેમાં ચાર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા

જેમાં એક મજૂર વર્ગના પરિવારથી ખોવાઈ ગયેલી ચાંદીની પાયલને પોલીસે શોધી કાઢીને પરત કરી છે રાંદેર પોલીસ સ્ટેશનને શનિવારના રોજ રેખાબેન દીપકભાઈ દંતાળીએ તેમની દીકરીની પગની ચાંદીની પાયલ ખોવાઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું અને તેમના પરિવાર માટે આ પાયલ સામાજિક રીતે અને તેમજ આર્થિક રીતે ખૂબ જ કિંમતી હોય છે તે શોધવા માટે વિનંતી કરી હતી જેને ધ્યાને લઈને રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટરે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ ચાલુ કરી હતી તેમજ મહિલાના જણાવેલ રૂડ પર ઝીણવટભરી રીતે સીસીટીવી ચેક કરાવવાનું ચાલુ કર્યું હતું અને આ મહિલા સીસીટીવીમાં જ્યાં જ્યાં પસાર થતા હતા તે બધી જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલુ કરાવતા તેમજ ગુમ થયે ગુમ રૂપિયા સિત્તેર હજારની મળી આવી હતી જેને જે તે સ્થિતિમાં પરત કરતા મજૂરી કરતા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે આ કામગીરીમાં જોતરાયેલા રાંદેર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પશ્ચિમ રેલવેમાં પુરીથી ગાંધીધામ જતી વીકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી ગત રાત્રે બરોડા રેન્જના એસઓજી તેમજ સુરત રેલવે સ્ટેશન માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે જેનું વજન આશરે ચાલીસ કિલોથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે પશ્ચિમ રેલવેમાં ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડિયનને ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યાંથી રેલવેમાં અન્ય રાજ્યમાંથી થતી ડ્રગ્સ માદક પદાર્થ ભારતીય બનાવટનો દારૂ કે અન્ય વસ્તુઓ હેરાફેરી અટકાવવામાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે તેના નેતૃત્વ હેઠળ રેલવેના એસપી રાજેશ પરમાર પણ આવી બંધીઓને અન્ય રાજ્યોમાંથી ટ્રેન મારફતે કરવામાં આવતી હેરાફેરી અટકાવવામાં પોતાના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે જેના આધારે અવરનવર માદક પદાર્થનો જથ્થો બરોડા રેલવે એસઓજી પીઆઈ પારગીની ટીમ ઝડપી પાડતી હોય છે તેવામાં વધુ એક જથ્થો ગત રાતે પુરીથી જામનગર તરફ જતી સ્પેશિયલ વીકેન્ડ એક્સપ્રેસ બાવીસ હજાર નવસો ચુમ્મોતેર પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં નંદુરબાનથી ચઢેલા એસઓજીના સ્ટાફને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રાવેલિંગ બેગ તેમજ ત્રણ જેટલી સ્કૂલ બેગથી અંદર માદક પદાર્થ એટલે ગાંજાનો ચાલીસ કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ જથ્થો ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં મળ્યો હતો એસઓજી આઈ પારગી ગાંજાનો જથો ફોરેન્સિક રિપોર્ટને આધારે સુરત રેલવે પોલીસ મથકને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના પાવન પર્વે શહેરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર હવન ગુરુપૂજન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયા વેડવરિયાઓ બાદ અન્ય એક બ્રિજમાં ભ્રષ્ટાચાર પ્રમુખ સ્વામી બ્રિજ ઉપર ઠેર ઠેર દેખાય તેવા ખાડા પડ્યા ડિંડોલી માં ઢોરપકડ કાટીએ પશુ પકડ્યા તો પશુપાલકો દોડા કાપી છોડાવી ગયા બસ સ્ટેપોમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ ગંદકીના કર્મચારીઓ પરેશાન લોકપ્રિય હિન્દી સર્ગલ કલાકારે એક્ટિંગ ઉપયોગ કરી લોકોને છેતર્યા ઠગ સામે છેતરપિંડીના બે ડઝન ગુના નીકળ્યા સુરતના ઇચ્છાપરમાં બેક સ્લીપ થતા બે મિત્રોના મોત અત્યાર સુધીના સમાચાર નવી ખબરો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર